શનિવારે રાત્રે સોસાયટીમાં ભંડારો હતો જ્યાં અમિત કુમાર તેના મિત્રો ચંદન પાસવાન અને આદિત્ય સિંહ અખિલેશ રાજપૂત જમવા ગયા હતા ઉપરાંત આરોપી અમિત ઉર્ફે પ્રદ્યુમન યાદવ યોહિત ઉર્ફે વિકી યાદવ અને ઋતુરાજ પાસવાન પણ ત્યાં જ હતા તે અમિત કુમાર મિત્ર ચંદનને કહ્યું કે અમિત તેને હેરાન કરાય છે જેથી ચંદન અમિત એને સમજાવતા જતા અમિત એ ઝઘડો કરી ચપ્પુ કાઢ્યું હતું જેથી તમામ મિત્રો જીવ બચાવીને સોસાયટીમાં સંતાઈ ગયા હતા જોકે એક મિત્રોને મળતા તેને શોધવા માટે આદિત્યસિંહ બાઇક લઈને નીકળ્યો હતો પરંતુ તે પરત આવ્યો ન હતો થોડા જ સમયમાં તમામ મિત્રો આદિત્યસિંહને શોધવા નીકળ્યા હતા ત્યારે બાજુમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આદિત્યસિંહ ઘાયલ મળી આવ્યો હતો આરોપી અમિત રોહિત ઉર્ફે વિકી અને ઋતુરાજ અને તેના ચપ્પુને ઘા મારતા આદિત્યસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી હતી બીરો રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત